ને મિત્રો મજામાં મિત્રો આજે વાલુ ગુજરાત એની અંદર એક વિશેષ કામ કરવા જઈ રહ્યા છીએ અને ખૂબ મજા આવી જશે હું ગેરંટીથી કહું છું કારણ શું કે આપણે એક પ્રયોગ કરવો છે એવો પ્રયોગ કે જેની અંદર હવે હું ચિત્રોય નથી દોરવાનું ખાલી કલ્પનાથી જોડવું છે વાત એવી છે કે નામ જ્યાં મિત્રો નામ છે ને એ દરેક માણસ માટે બહુ મહત્ત્વની વાત છે પોતાના નામ માટે આખી જિંદગી લોકો કામ કરતા હોય છે અને શબ્દો સાથે જ્યારે પનારો છે ત્યારે કવિઓને પોતાના નામ તો ગમતા હોય છે પણ એને જે ગમતું નામ પણ એમાં જોડતા હોય છે જ્યાં મિત્રો એની સાથે પોતાનું ઉપનામ પણ હોય છે જેને તખલ્લુસ પણ કહેવાય છે પણ મિત્રો આપણને એક્ઝામની અંદર આ બધા નામ પૂછે એટલું નહીં એના ઉપનામ પૂછે એટલું નહીં એના પપ્પાના નામ પૂછે મિત્રો આપણી દશા કેવી થાય ઘણા લોકો તો કહેશે સર અમારા સગાવાલાના નામ પણ અમને યાદ નથી મિત્રો બિલકુલ સાચી વાત છે કે આપણે આવું બધું પાકું કરવાનું યાદ રાખવાનું પાછું પરીક્ષામાં સાચું લખીને આવું એમાં ભરતા સરતા નામ હોય તો આપણે બધું બધી મહેનત પાણીમાં તો મિત્રો એક પ્રયોગ આજે કરીએ જો તમને મજા આવે ને તો બધે આ વિડીયો શેર કરી દેજો આ હું તમને લગભગ પંદર સત્તર જેટલા આજે નામ છે ને કંઈક લિંક દ્વારા યાદ કરો એટલે આપણે એક નાનકડી વાર્તા કરશું એ વાર્તાનું અનુસંધાન કઈક પછી લઈ અને સીધું આપણે યાદ રાખી લેશું ફરીથી વાર્તા અને નામ સાથે કાંઈ લેવા દેવાનું નથી પણ આપણે યાદ તો રાખવું ને મિત્રો અને એમાંય મેં તમને કહ્યું એમ કે પોતાનું નામ બરોબર એમનું ઉપનામ બરોબર એમના પપ્પાનું નામ એની અટક આવું બધું જે મિક્સઅપ થઈ જાય છે ને તો એનો એક સોલ્યુશન રૂપે આ એક પ્રયોગ કરીએ આર યુ રેડી તો વાર્તા શરૂ કરીએ મિત્રો આ વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં હું તમને એક વાત દઉં કે મિત્રો મને ઘણી વાર વિચાર આવતો હોય કે તમે લોકો પાસે સમય ઓછો છે અને ખૂબ બીજું બધું પણ જવાબદારી વચ્ચે કામ કરતા હો તો તમારા માટે કંઈક વિશેષ કામ કરવું જોઈએ એટલે મેં છે ને છઠ્ઠું સાતમું પાંચમું દસમું બારમું ઇંગ્લિશ મીડિયમ બધા જેટલા ગુજરાતી જેટલી ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકમાંથી આ એક સંકલન કરી અને તમારા માટે આ વિશેષ વિડીયો તૈયાર કરી રહ્યો છે તો મેં ઘણા બધા નામો શોધ્યા છે કે ઇવન નવમું ધોરણ હોય તો એની જે જૂની એના પહેલાંની પણ હોય કારણ કે જે લેખકો અને કવિઓ જે થઈ ગયા તો એના જે ટેક્સ્ટબુકનો જો બેઝ છે એ હંમેશા ગવર્મેન્ટ જોબની અંદર જોવાતો હોય છે મિત્રો એટલે ટેક્સ્ટબુકને આ બેઝને પકડી અને એક આપ મેં પ્રયાસ કર્યો છે તો બે ત્રણ દિવસ થયા પણ મિત્રો તમારા માટે એક નક્કર કામ થઈ જશે તમને આ નાનકડા વિડીયો દ્વારા તમારે શોધવું નહીં પડે અને તમને રેડી મળી જશે તો મિત્રો રેડી તો એક આ પ્રયોગમાં આટલી જ વાત છે કે આપણે મસ્ત કલ્પનામાં કંઈક જોડશું અને કલ્પનાને પછી અહીંયા જોડશું તો કંઈક આપણને યાદ આવી જાય તો આપણી ભૂલ ન પડે એ બીસીડીની જરૂર ન પડે તો આવો એક પ્રયાસ કરીએ તો મિત્રો કરીએ શરૂઆત વાત એવી થઈ કે કૈલાસની અંદર શંકર ભગવાન અને ગૌરી હે ને ગૌરી એટલે પાર્વતીજી એ મેં એક વાત કરતી હતી કે શંકર ભગવાનને કીધું કે આપણે ગોવર્ધન પર્વત જોવો છે તો શંકર ભગવાન કાંઈ વાંધો નહીં તો એ કી કે પણ એમ કેમ ક્યારે જુઓ તો કે એક કામ કરી રાત્રે જશું અને ક્યાંથી જોવા મળશે તો કાંઈક તું ચિંતા ન કર તો ધૂમકેતુ ઉપર બેસી રાત્રિના ગોરો ગોરો ધૂમકેતુ હતો ઈ ગોરા ગોરા ધૂમકેતુ ઉપર બેસી અને ગોવર્ધન પર્વત જોયું તો 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 કીધું તું કે વાત સાચી છે ફરીથી ગોરા ગોરા ધૂમકેતુ ઉપર બેસી ગૌરી શંકરે જોશું એમ કહી દીધું શું ગોવર્ધન પર્વત તો મિત્રો હવે અનુસંધાન થી આપણે બધું યાદ રાખવું છે તો આપણે જેથી કરીને ભૂલાય નહી ગૌરી શંકર ગોવર્ધન રામ જોશી એટલે ગૌરીશંકર જોશી તો હવે તમને ધૂમકે યાદ આવી જવું જોઈએ અને ગોવર્ધન રામ પણ યાદ આવી જશે તો મિત્રો આ એક રેફરન્સને આવી રીતે દરેક વસ્તુમાં ને જોડશું અને એક જે કલ્પનાનું જે ચિત્ર છે ને એ તમને ઓરિજિનલ સુધી લઈ જશું તો આ પ્રયોગની અંદર બહુ મજા આવશે જેમ કે નટ છે તમને નટ ખબર છે કે એ છે ને એકદમ દોરી ઉપર એ પોતાના કલા છે દર્શાવતા હોય તો એક વર ચડેલી લાલ કલરની દોરી ઉપર નટ છે એ પોતાની કલા બતાવે છે પણ પૈડા પૈડા તો એની ઉષ્ણસ દબાઈ ગઈ અને એ દબાઈ ગઈ ને તો ડૉક્ટરે તો પછી સ્વાભાવિક છે ખૂબ પૈસા બેઠા એટલે કુબેરના જે દાસ હોય ને એટલું એને ખર્ચ થયો તો તમને યાદ આવી ગયું છે નટ છે વર ચડેલી જે પેલી દોરી છે અને એ લાલ કલરની હતી અને એના ઉપરથી પડી ગયા હતા હે ને તો અને ઉષ્ણસ દબાઈ ગઈ હતી અને કુબેરના દાસો એમ એને પૈસાનો ખર્ચ પણ થયો મિત્રો તમને કોઈ એમ પૂછે કે નટવરલાલ પંડ્યા પંડ્યા નહીં પંડ્યા અને નટવરલાલ કુબેરદાસ પંડ્યા તો તમને હવે યાદ જ છે ઉશનસ વાત એવી છે કે એક ભાઈએ કીધું કે ભાઈ આજે તમે લોકો એક કામ કરો એ કે તમે આટલા ખુશ કેમ છો તો બિલકુલ કે મારા અમારા જે સ્વામી છે ને એ ખૂબ આનંદમાં હોય છે એટલે મેં એને રહસ્ય પૂછ્યું કે સ્વામી તમે આટલા બધા આનંદમાં કેમ છો સાવ સિમ્પલી કે તમે એક કામ કરો તમારા હથેળીની અંદર હિંમત શબ્દ લખો હિંમત એ લાલ કલરથી લખો અને પછી રામચંદ્ર દેવ સામે ધરો એટલે તમને એકદમ આનંદ આવશે ફરીથી હિંમત શબ્દ એ તમારે હથેળીમાં લાલ કલરથી લખવાનો અને રામચંદ્ર દેવ આગળ બેસવાનું તો જેમ સ્વામી છે પોતે આનંદમાં છે બધા લોકો પણ આનંદમાં આવશે તો મિત્રો આવી વાત તો એને ગઈમી તો વાત તો એટલી જ છે કે સ્વામી આનંદમાં શું કામ છે તો કે હિંમત છે લાલ કલરથી લખેલું છે અને રામચંદ્ર દેવાગર બેસે છે તમને કોઈ એવું પૂછે કે હિંમત લાલ રામચંદ્ર દવે તો એનું ઉપનામ શું થાશે તખલ્લ શું થશે તો તમે તરત કહેશો કે સર સ્વામી આનંદ થશે ગોકુળમાં મિત્રો એક વખત એવું બધું કાનુડો કિશન એને એમ કહ્યું કે મારે સિંહ ઉપર બેસવું છે એટલે બોલે ગોવાળીઓ કે રેવા દે ને એ ગોવિંદ તું કે રેવા દે કે આ સિંહ ઉપર બેસવાનું તારું કામ નહીં તો કે ના નાના એક અને જમુ નાની કે ઠેકવી છે તો સિંહ ઉપર બેસીને ઠેકવા ગયા ને ત્યાં જોયું કે સિંહ છે ને એ આડો થઈ ગયો એટલે ભગવાન તો ભગવાન છે ને તો સિદ્ધ જેવો ઠેકવાય ને તો રોડ ઉપર જીપસી હતી એના ઉપર બેસી ગયા અને પછી બધા ગોવાળીને બોલે લીધું કે આવું આપણે કરવું નથી આવતા આવતા આવતરી અહીંયા નાસ્તો રેડી છે ચા પણ છે અને વડા પણ છે તો આવી કઈક એને વાત કરી ગોવાડિયા રાજી થઈ ગયા મિત્રો તમને એવું પણ પૂછે કે કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા તો તમને યાદ હોવું જોઈએ તો યાદ રહી ગયું મિત્રો ફરીથી ગૌરીશંકર જોશી ધૂમકેતુ નરવરલાલ પંડ્યા ઉષ્ણાસ હિંમતલાલ દવે સ્વામી આનંદ કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા જીપસિંહ એવું જ મિત્રો અહીંયા એક લુહાર એવા લુહાર કે એમની જે કારીગરી એટલી સરસ કે ત્રિભુવનમાંથી પણ ઓર્ડર અને સ્વર્ગમાંથી પણ ત્રિભુવનમાંથી પણ ઓર્ડર એને મળે ઘણી વખત પુરુષોત્તમ એટલે કે કૃષ્ણ ભગવાન ખુદ આવીને ઓર્ડર આપે અને એવું સરસ શંકર ભગવાનને કદાચ ને બધું દેતા હશે ખબર પણ એ લુહારની જે સેવા એ જબરજસ્ત તો વાત એટલી જ હતી કે એ બસ એ વસ્તુ બનાવીને આપે અને ભગવાન પણ ખુશ થાય અને એ ભગવાન તો સંસ્કૃતમાં બોલે ને એટલે સુંદર છે એમનો કે શું બોલે સુંદરમ આવું બોલે આખા ત્રિભુવન આવે પુરુષોત્તમ ખુદ આવે અને સરસ મજાની જે વસ્તુ બનાવે એમાં એ બોલે કે સુંદરમ અને પોતે એવું ફીલ કરે કે હું ત્રિભુવનનો દાસ છું પુરુષોત્તમનો દાસ છું ભલે હું લુહાર છું પણ એ લાગણી જે છે એ વ્યક્ત કરે તો મિત્રો કોઈ પૂછે કે ત્રિભુવન દાસ પુરુષોત્તમ દાસ બલોયા પહેરેલા બેનો હે તો એ એક આખી સંસ્કૃતિ જે એમના જે ઓઢણી એ બધું એવું આમ ક્રિએટિવ છે અને મિત્રો એટલે જ આપણી સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ છે પણ મિત્રો એ લોકોને જે શહેરમાં આવે ને ત્યારે એમને થાય કે આપણે શહેરનું કંઈક જોઈએ આમ મજા આવે અહીંના જે બહેનો છે ને એમ થાય ગામડામાં એક ખેતરની અંદર જઈને ખાટલા ઉપર બેસીને જમીએ તો અહીંયા બહેનો આવ્યા હશે તો બે બેનપણી છે એને પાણીપુરી બધા જે બહેનો આમ ફટાફટ ખાતા હતા શહેરના બહેનો એ જોઈ ને એને એમ થયું કે આપણે ને ખાઈ તો પણ એને આવડે તો નહીં એટલે આમ આમ શૂન્ય જેવી પાણીપુરી આમ એકદમ ગોળ ગોળ શૂન્ય જેવી પાણીપુરી પછી એ બોલતા હતા ને એ આપણે સાંભળી ગઈ એમ ઓલીને કહેતા અલી ખાને એ કે ઉ સમાન ખાને ઈ કે ઉ સમાન એટલે ઓના જેવી રીતે તો ખાને ઈ કે તો શું તો કે શૂન્ય શૂન્ય છે એમ પાણી પૂરી વાંધો નહીં તો એ બળોયા પહેલા જે બેનો છે એનું એક સંવાદ છે કે અલી ખાને ઉ સમાન ખાને કોણ શું તો કે શૂન્ય જે પાણીપુરી પૂરી છે શૂન્ય જેવી શૂન્ય જેવા આકારની મિત્રો તમને પરીક્ષામાં પૂછી શકે છે બલુચ અલી ખાન ઉસ્માન ખાન ફરીથી બલુચ અલી ખાન ઉસ્માન ખાન તો એનું તખલ શું થશે તો શૂન્ય પાલનપુરી શેઠ હતા અને ખૂબ સંપન્ન અને એને એક નાની એવી દીકરી અવતરી અને એને નામ રાખ્યું એને રશ્મિ તો એટલા રાજીપો એને તો કારણ કે લક્ષ્મીજીનો નો અવતારો આવ્યા હોય એવો એને રાજીપો એ રશ્મિના એકદમ લાડકોટથી પણ ગામડાના જ્યારે કોઈ એને મળવા આવે અને કોઈ એને સ્નેહથી બોલે કે રશ્મિ બહુ રાજી થતા તો પોતી પાસે કેટલાય ઝીણા ઝીણા રતન પડ્યા હતા અને એ એને નક્કી કરું કે દેવા છે એટલે એને કહી દીધું કે ઝીણા રતન એ કે અમે દઈ દઈશું એ કે પણ કોણ જે સ્નેહથી એમ રશ્મિ એમ બોલે એને હે ને તો બધા ગામડાને બધા કહેવાય કે આ શેઠે તો બહુ હાઈકું તો વાત એ સાચી છે કે એનો જે સ્નેહ હતો અને કોઈ સ્નેહથી રશ્મિ એમ બોલતા હતા તો એ ઝીણા ઝીણા રતન બધાએ દેવાના હતા એને નક્કી કર્યું હતું મિત્રો પ્રશ્ન એવો પૂછાય કે જીણાભાઈ રતનજી દેસાઈ તો એના એનું તખલ શું છે તો મિત્રો સ્નેહ રશ્મિ અને એક યાદ રાખજો કે ગુજરાતીની અંદર જે હાઈકુ પ્રકાર છે ને પાંચ સાત પાંચ એ લઈના લેનાર અને સૌથી વધારે કામ કરનાર એ આ ઝીણાભાઈ રતનજી દેસાઈ તો પણ યાદ રાખજો કે હાઇકુના અનુસંધાને પણ કંઈક યાદ રહી જશે મિત્રો તમે જુનાગઢ ગયા છો જૂનાગઢમાં ખાસ કરીને દત્તાત્રેયનું ઓહો કે ત્યાં એટલું જ સરસ પણ એ છેલ્લી ટૂંક હોય ને તો તમે થાકી જાઓ કે એટલું બધું તમે પહોંચાયો ને હવે ત્યાં એક ખબર નહીં હિન્દી ભાષી કોઈ આવ્યા હતા કે મારે કે મારે આ મારી પાસે બાલકૃષ્ણ છે ને એ મારે અહીંયા રાખવા છે દત્તાત્રેયના મંદિર આગળ તો સ્વાભાવિક છે પૂજારી ના પાડે કે કે તો માનતા જ નહોતા તો એને કીધું તમે કાકા એ કે સાહેબ એ કે આ રહેવા દો એ કે

તો મિત્રો આ ઘણીવાર પૂછાય છે પૂછાયેલું પણ છે પણ તમને હવે આવડી જશે મિત્રો એક ભાઈનું નામ હતું દામોદરભાઈ અને દામોદરભાઈને એક હોંશ કે બોટમાં બેસી બોટાદથી ઠેઠ દામોદર કુંડ આવ્યા અને એ નાહાવવાની એટલી મજા ખુશખુશાલ થઈ ગયા ફરીથી દામોદરભાઈ દામોદર કુંડની અંદર ખુશખુશાલ હતા કારણ કે બોટમાં બેસીને બોટાદથી આવ્યા હતા એટલે એને એવું ફીલ થતા કે હું દાસ છું મિત્રો તમને આવું પણ પૂછે કે દામોદર દાસ ખુશાલ દાસ બોટાદ કર તો આ જે વાત છે દાસ મિત્રો કોઈ એવી કલ્પના કરો કે સિંહને છે ને તકતા ઉપર લઈ આવી શકે આ લઈ આવી શકે જે ડાયરેક્ટર હોય એ ધારે કરી શકે મિત્રો એની પાસે જે કલા છે ને એ ગજબડી હોય છે તો એવું જ કર્યું કે એક સ્ટેજની અંદર સિંહને બોલાવ્યા એ સિંહ છે એને તખતા ઉપર લઈ આવીને ગવડાયું પણ કરું અને જ્યારે એમ કહેવાનું કહેવાનું કીધું કે તમે હિલ ઉપર જા તો એ હિલ ઉપર એ બેસીને એ સુરની અંદર એ સિંહે ગાયું જ્યાં મિત્રો સૂરમાં જે સિંહ ગાય છે તખતા ઉપર લઈ જાય છે અને જ્યારે એમ કહેવાય છે કે ગો હિલ ત્યારે એ ત્યાં જઈ અને ગાય છે અને તાળીઓના ગડગડાટ કારણ કે આ કલા આપી છે ને એ બહુ મોટી વાત છે તો મિત્રો ઓડિયન્સમાં પણ રાજી આપણે પણ રાજી કારણ કે આપણને જ્યારે પૂછાશે તો આપણને આવડતું જ હશે કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ તો તમને ખબર જ છે કે એ થશે કલાપી મિત્રો એ રાજવી કવિએ બહુ થોડું પણ એટલું બધું સરસ આપ્યું છે કે જ્યાં જ્યાં મારી ઠરે હે ને મિત્રો તો એમનું એક નામ છે પણ આપણને પૂછાય તો હવે તમને યાદ જ છે કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મિત્રો ત્રણ જણા વાત એટલી કે રામ છે રામ ભગવાન નારાયણ ભગવાન વિશ્વનાથ ભગવાન ફરીથી રામ ભગવાન નારાયણ ભગવાન વિશ્વનાથ તો એ લોકો બધા પાઠ કરે પાઠ કરે એમાં કોઈ કાવ્યનો પાઠ કરે કોઈ વાર્તાનો પાઠ કરે કોઈ નિબંધનો કરે પણ મિત્રો એ લોકો એક વસ્તુ જોઈએ કે જ્યારે કાવ્યનો પાઠ કરતા હતા ને એને તો એમ જ થાય કે હજુ કાંઈક આમ શેષ કંઈક બાકી રહી જાય એવું લાગે શેષ એટલે બાકી રહી જાય કે કાવ્યની વાત આવે ને તેમ કંઈક અમે કવ્યોને એવું જોઈએ જ્યારે કાવ્ય લખે ને ત્યારે એમ થાય બે પંક્તિ લખું પછી એમ થાય ચાર લખી પછી દસ લાગે હજી એમ થાય કંઈક બાકી છે તો એ કવિઓને થતું જોઈએ મને ખબર છે તો એ કાવ્યને એમ લાગે કંઈક બાકી છે શેષ કંઈક બાકી છે પણ જે વાર્તાવાળા છે ને એ તો વાર્તા વાંચીને એટલો ખુશ કે એ બોલે વાર્તા એ જોઈ ડબલ રેફ બોલે વાર્તા એમ બોલે એટલે ડબલ રેફ બોલે તો દ્વિરેફ એ દ્વિરેફ બોલે પણ જો નિબંધની વાત આવે ને તો નિબંધમાં તો એની પેન આમ વિહાર કરતી હોય ને આમ આમ સ્વરનો વિહાર કરતી હોય ને એવી રીતે આમ હાઈલા જાયલી જયપેન ફરીથી કાવ્યમાં એમ લાગે શેષ કંઈક બાકી રહ્યું વાર્તામાં તો દ્વિરેફ કરે પણ જો નિબંધની વાત કરે ને ઓ તો સ્વૈર વિહાર કરતા હોય ને એવી રીતના લેખા જ કરે લેખા જ કરે કોણ તો રામ નારાયણ વિશ્વનાથ શું કરે છે પાઠ કરે છે મિત્રો પૂછાય છે કે રામ નારાયણ વિશ્વનાથ પાઠક હે ને તો શેષ દ્વિરેફ સ્વેર વિહાર આવા ત્રણ ઉપનામ છે મિત્રો જો મજા આવી ગઈ ને ત્રણ ઉપનામ પણ કવિતા જ્યારે લખે ને ત્યારે શેષનો ઉપયોગ કરે વાર્તાઓ જ્યારે લખે ત્યારે દ્વિરેફનો ઉપયોગ કરે અને જ્યારે નિબંધો હોય ત્યારે સ્વેર વિહારી ત્રણેય વસ્તુ મિત્રો તમને હવે યાદ છે અને હા હવે આવી ગયું કવિ સંમેલન કવિ સંમેલનમાં બહુ મજા આવે ઘણા એમ છે સમજાય ન સમજાય ને તો એ બધા તાલીઓ પાડે ને તો કવિ બહુ રાજી થાય તો કારણ કે ફરીથી કવિઓ એટલે રાજી થતા હોય છે કે એની જે કલા છે ને એ સાક્ષાત સરસ્વતી પાસેથી આવેલી છે એટલે એ કલા કલા પ્રત્યે અને પોતાના નામનો પેલું નથી પણ જે પોતાની કૃતિ છે એ કૃતિ ઉપર એમનો એટલો પ્રેમ હોય છે અને એટલે જ મિત્રો એક કવિશમની અંદર એક ભાઈ બોલતા હતા કે જલાલુદ્દીન જલા ત્યાં તો તાલિયોના ગડગડા જલાલુદ્દીન ત્યાં તો તાલિયું 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 બધી આગળ નહીં પછી થોડીકવાર પછી બોલ્યા અસાહુદ્દીન ત્યાં તો વળી પાછી તાલ્યો તોલ્યો અને ઓલા બધા જોઈ રહ્યા એકદમ થતું તો નીચે ઉતરી ગયા તો તાલિયોના વડગડા કોઈ સમજાણો નહીં ઘણી વખત કવિઓમાં નહીં સમજાવે એવું બને પણ તાળીઓ છે ને એ તો ભાઈ પાડવી એને સમજાય ન સમજાય તો એ જલન ખાલી સ્ટેજ ઉપર માત્ર દેખાતું હતું બસ આટલી વાત હતી કવિ પણ રાજી હતા પ્રેક્ષકો રાજી હતા કારણ કે તાલીઓ પાડતા હતા તો શબ્દોની તાકાત જુદી છે મિત્રો પણ જો તમે સમજમાં જાઓ ને તો મજા આવે તો એ ઊંડાણમાં જાવ કારણ કે કવિઓની વર્ષોની એક સાધના હોય છે અને એના આધારે શબ્દો એ વ્યક્ત કરતા હોય છે જેમ રંગોની અંદર વ્યક્ત કરે છે ને એ રીતે જ આ હોય છે તો મિત્રો ઘણી વખત આવું પણ પૂછાય તો આ નામ યાદ રહી જ ગયું છે તમને જલ્લાલુદ્દીન સહાહુદ્દીન અલવિદાની પણ અલવી માત્રની તમે કવિતાઓ જરા સર્ચ કરજો ગૂગલની અંદર મજા આવી જશે મિત્રો હું તો વારંવાર કહું છું આપણે ગુજરાતી સાહિત્ય છે ને એનું જો અંગ્રેજી ટ્રાન્સલેશન થાય ને તો વિશ્વ લેવલે એટલું બધું સાહિત્ય જવેરચંદ મેઘાણી તમે જુઓ તમે કલ્પનાની નહીં આવે નર્મદથી માંડીને તમે શરૂઆત કરજો રમેશ પારેખની પણ રચના આખી જબરજસ્ત સાહિત્ય છે અને કદાચ એટલે જ યુપીએસસી ની અંદર પણ લોકો આનો ઉપયોગ કરે છે અને ગુજરાતી વિષય રાખે છે તો તો મિત્રો ગુજરાતી વિષય ભાઈ આપણી માતૃભાષા છે પણ સાથે સાથે ઘણી બધી મજા પણ છે હમણાંની જે એક વાત છે ભટજી આવ્યા ભટજીએ કીધું કે મારી આંખ એકદમ અંજાઈ ગઈ આ મંદિરના પગથિયા ઉતરતો હતો ને તો આ મને ખબર ન પડી મેં કે કાં શું થયું તો કે શંકર ભગવાન આગળ એક મણી છે અને જે શંકર ભગવાન બેઠા છે આજુબાજુ રતન છે તો એની જે કાંતિ કાંતિ એટલે કે તેજ પ્રકાશ એટલો બધો ને તો હું પગથિયું ચૂકી ગયો કોણ કેતો ભટજી તો મંદિરે ગયા હશે હશે વાત કરી તો તો મિત્રો રત્નજી ભટ કાંત કાંત એટલે કાંતિ હે તેજ એવું પણ અર્થ નીકળે તો તમને બિલકુલ યાદ છે મિત્રો ધર્મેન્દ્ર જ્યારે બોલીએ છે ને ત્યારે મને તો યાદ આવી જાય છે પિક્ચરના ધર્મેન્દ્ર હે ને અને મદન લાલ કલરનું એક નાનું એક પેલું હશે અને એના જે માસ્તર છે એમને એ દેવા ગયા હશે અને સંસ્કૃતના હશે ને તો એમ બોયલા કે બહુ સરસ છે એટલે એમ બોયલા હશે મધુરમ હે ને તો ધર્મેન્દ્ર તમારી આસપાસના લોકોની પણ કલ્પના કરી શકો કોઈ પિક્ચરના ધર્મેન્દ્રની પણ કલ્પના કરી શકો પણ એ લાલ કલરનું જે મદન છે એમના માસ્તર સાહેબને જ્યારે દેવા ગયા નાના હતા ત્યારે તો એ એટલું જ બોલ્યા હતા કારણ કે સંસ્કૃત ના હતા બહુ કઈ મૂતું એટલું જ બોલ્યા હતા કે મધુરમ ને હવે વાત કરી જમુનાબેનની હવે જમનાબેન છે ને વેણી પહેરે વેણી પહેરે એના અંબોડામાં બરોબર આવે નહીં એટલે બધા એને કેક રહેવા દઉં કે તમે આ ન પહેરો તમે ખુરશીમાં બેઠા રહ્યો સંતોય કહી ગયા છે ખુરશીમાં બેઠા રી તો માને ખભા ઉલાડે તો આવું કરતા હશે ખબર નહીં કોઈ જમનાબેનની વાત છે વેણીની વાત છે ખુરશીમાં બેઠા હોય સંતો કહી ગયા તો માને ની ખભા ઉલાડે મિત્રો વેણી ભાઈ જમના દાસ પુરોહિત બધા કીધું કે આમાં પુરોહિત છે તમારું નામ ખુરશી પર બેઠા દીધો મિત્રો વેણી ભાઈ જમના દાસ પુરોહિત તો મિત્રો એ સંત ખુરશીદાસ આવું એમનું ઉપનામ હે ને આમાં તમને ઘણું બધું મિત્રો નવું મળશે કારણ કે મેં એવું સંશોધન કર્યું છે ને ક્યાંય ક્યાંયથી શોધું છે તમે જુઓ હજી તો આ એક વિડીયો થોડોક મોટો થશે વિડીયો પણ મિત્રો આપણે ક્યાંય ભૂલ એક માર્ક જવા નથી દેવો એટલા માટે આપણે જરા ડિટેલમાં જઈએ છીએ અને પછી પાછું આપણે નજર કરીએ ત્યારે બધાના સાચા હોવા જોઈએ ઇઝ ઇટ ઓકે તો વેણીભાઈ જમનાદાસ બહુ કવિતાઓ તમે એની જોજો તો ખરે આ બધાના તમે સર્ચ કરજો મિત્રો કે એમણે જે સાહિત્ય આપણને આપ્યું છે અદ્ભુત મિત્રો કોરોનાની અંદર ઘણા લોકો પાન ખાતા રસિક પાન આવે તો રસિક પાન જેને મળતું નહોતું ને એને પછી છે ને એક વિઠ્ઠલભાઈએ કીધું કે એને રાય આપી રાય એટલે એમ કે ભાઈ કે તમને એ કે ભગવાન આવીને દઈ જાય રસિક પાન પણ કે તમને સત હોવું જોઈએ સત હશે ને તો ભગવાન આવીને પાન દઈ જશે રસિક પાન આપી દેશે તો વિઠ્ઠલે શું રાય આપી કે યત ઈશ્વર આવે પણ સતથી વિઠ્ઠલે શું રાય આપી યત ઈશ્વર આવે પણ સતથી રસિક પાન પણ દઈ જાય મિત્રો આ નામ કદાચ તમારા માટે નવું હશે વિઠ્ઠલરાય યતેશ્વર સ્વર આવ અને એનું જે ઉપનામ છે એ છે રસિક મિત્રો ઇન્દ્રનો દરબાર ભરાયેલો છે પણ ઇન્દ્ર લાલ ઘૂમ થઈ ગયા છે કારણ શું કે એમને જે ફૂલો ત્યાં ધરવાના હોય ને ફૂલ હાવ ઓછા આવ્યા હતા ચંદ ચંદ ફૂલો જ આવ્યા હતા તો ઇન્દ્ર છે ને પોતે લાલ ઘૂમ અને એને બોલાવ્યા પણ એ ટાઈમે ફૂલ છે ને ગાંધીની દુકાનેથી આવતા હતા તો આવ્યા બિચારા ને ધ્રુતતા ધ્રુવતા તો કીધું કે આટલા ફૂલ ઓછા એમ પછી એને એને ગુસ્સો તો બહુ હતો તો એને પાણી મગાવ્યું તું પી કે આ નાકથી પાણી પી લે આવું એને કીધું મિત્રો તો અમુક લોકોને તો હું જ્યારે વાર્તા કરું ને ત્યારે બધું યાદ આવી જાય સાહેબ કારણ કે ઘણા સરસ તૈયારી કરી હોય ને તો ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી અને એમનું ઉપનામ છે પીનાક પાણી તો મિત્રો મજા આવી

स्वामी आनंद बिल्कुल સાચું છે કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા જીપ્સી બિલકુલ સાચું છે ત્યાર પછીનો છે त्रिभुवनदास पुरुषोत्तमदास લુહાર વેરી ગુડ સુંદરમ હે ને બિલકુલ સાચું છે ત્યાર પછીનો છે બલુચ અલીખાન ઉસ્માન ખાન બિલકુલ સાચું શૂન્યા પાલનપુરી તમને એ કરતા હે હાઈકુ નું અહીંયા જે ગુજરાતી સાહિત્યમાં છે એનું પ્રદાન ઊંચું છે ત્યાર પછી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બિલકુલ સાચું કાકા સાહેબ કાલેલકર હે ને તો કાકા સાહેબ કાલેલકર ત્યાર પછી દામોદર દાસ ખુશાલ બોટાદકર બિલકુલ સાચું કવિ બોટાદકર ઘણા લોકો પોતે પોતાનું નામ લખ્યું હોય અને ઘણા લોકો તો એ નામે પછી ઓળખાતા હોય છે ત્યાર પછી પછીનું છે સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ વેરી ગુડ કલાપી બિલકુલ સાચું છે ત્યાર પછી રામનારાયણ વિશ્વનાથ પાઠક યસ તમારે ત્રણ નામ બોલવાનું છે યાદ જ છે શેષ યસ કવિતા માટે દ્વિરેફ વાર્તા માટે સ્વેર વિહારી નિબંધ માટે તો બિલકુલ સાચું છે ત્યાર પછી જલાલુદ્દીન ઉદ્દીન શાહુદ્દીન અલવી જલન માત્રી બિલકુલ સાચું છે એ માત્રી જે છે એ માતર ગામના હતા તો એના અનુસંધાન આવેલું મણિશંકર રત્નજી ભટ્ટ

ત્યાર પછી છે વેણીભાઈ જમનાદાસ પુરોહિત બિલકુલ સાચું છે સંત ખુરશીદાસ અને વિઠ્ઠલરાય યતેશ્વર આવસ્થી બિલકુલ સાચું છે રશિક અને ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી બિલકુલ સાચું છે પીનાક પાણી તો મિત્રો મજા આવી બસ એક નાનકડું વલોણું તો થઈ જ જાય મિત્રો તમને બધાને ખબર હોય છે કે સર આટલી મહેનત એટલા માટે કરે છે કે તમારી થોડીક મહેનત ઓછી થાય તમને જો થોડુંક સ્માર્ટ વર્ક થઈ જાય તો તમારે જે સપના છે ખાસ કરીને નોકરી માટેના અથવા તો તમને જો ભણવામાં ભાર લાગતો હોય તો એ કંઈક ઓછું કરવાનો એક માત્ર મિત્રો પ્રયાસ છે તમારો બધાનો પ્રેમ ભળે છે એટલા માટે હું વધુ કામ કરું છું બસ આ જ પ્રેમને આગળ લઈ જવાનો છે અને એટલે જ આપણે પપ્પાએ જે નક્કી કરેલું છે એવી રીતે નામ કરવાનો છે દરેક પપ્પાને પોતાથી પણ પોતાનું બાળક આગળ વધે એ હંમેશા ગમતું હોય છે આવું જ ગુરુને પણ હોય છે એટલે મને પણ એવી ઈચ્છા કરી કે જો તમે ખૂબ આગળ વધો તો અમને ગૌરવ થશે અને એટલે જ વલોણામાં કે નામમાં શું રાખ્યું છે અરે નામ તો હજુ કરવાનું છે નામમાં શું રાખ્યું છે અરે નામ તો હજુ કરવાનું છે નામ તો હશે જ પણ હોદ્દાનું નામ પણ મળવાનું છે જી હા મિત્રો તમારી નામ સાથે હોદ્દો પણ આવશે અમુક લોકો ડેપ્યુટી કલેક્ટર અમુક લોકો પીએસઆઈ હે તો બધા હોદ્દા પણ આવશે અને એની મજા આવશે અને મિત્રો આ બધી વાતો તમને બધાને ખબર હશે આજના દિવસની વાત કરું કે ગુજરાત સ્થાપના દિવસ આવતીકાલ આવી રહ્યો છે એમાં આપણે ઓનલાઈન જીકે ટેસ્ટ રાખીએ છીએ ફ્રી છે તમારે ફેસબુક આપણી જે સંસ્થા ઇન્ડિક્રિએટિવનું જે પેજ છે એમાં વ્યા જાજો એમાં મેં લિંક મૂકી જાય બરાબર મેથ્સ રીઝનિંગ જે કંઈ પૂછવાનું છે ને એ લિંક મૂકી છે તો પાંચ વિશે નક્કી કર્યા છે તો જરા જોઈ લેજો રાત્રે એક્ઝેટ આઠ વાગે એમાં લિંક મૂકાશે એમાં શું વાંચવું તો એ પણ ત્યાં લિંક મૂકી છે તો વાંચી લેજો મતલબ કે એના વિડીયોઝ જોઈ લેજો ફ્રી છે આઠથી સાડા આઠ એ એક્ઝામ દેવાની થશે તો લિંકને ક્લિક કરી નામને એવું બધું ભરી અને સીધું પેપર એમસીક્યુ પ્રકારનું હશે અને તેમ છતાં આજે રાત્રે સાડા આઠ વાગે સોરી આઠથી સાડા આઠ હું લાઈવ આવવાનો છું તો જરૂરથી મળીએ યુ ઓલ ધ બેસ્ટ ખૂબ આગળ વધો નામ કરવાનું છે કવિઓની પા સાથે નામ છે એમ આપણું પણ હોદ્દાનું નામ આવવાનું છે વિશ્યુ ઓલ ધ બેસ્ટ અને હા તમારી કોમેન્ટ્સની વારંવાર રાહ જોતો છું એટલા માટે કે તમને કેવી મજા આવી તો આ એક જ વખતનો વિડીયો તમને બધું યાદ કરાવી દેશે અને આપણો એક માર્ક જશે નહીં એટલે ભલે થોડુંક આ વિડીયો લાંબો થશે પણ મિત્રો હેતુ એવો કે મોજ તો કરવી છે તો જેમ તમે ક્યારેક વિડીયો મસ્તા જોતા હોય ને એમ જોવા પણ આનંદ તો કરો છે વિશ્યુ ઓલ ધ બેસ્ટ આવજો